છાત્રો અખંડ ભારતના શિલ્પીમાં આગળ વધતા વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી હતી, પૈસા ભેગા કર્યા હતા, પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃભાવનું ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. અહીંયા બન્યું હતું એવું કે પોતે એઓ કાયદાનો અભ્યાસ કરવા માટે, વકીલાતનો અભ્યાસ કરવા માટે પૈસા ભેગા કર્યા વલ્લભભાઈએ, પણ પછી થયું કે મોટાભાઈએ લંડન જવું છે તો એ બચાવેલા બચતના પૈસા એમણે વિઠ્ઠલભાઈને આપી દીધા હતા. મિત્રો, અહીં હું યાદ કરાવું કે વિઠ્ઠલભાઈ પટેલ એ વલ્લભભાઈના ભાઈ છે અને આપણા ગુજરાત રાજ્યનું ગાંધીનગરમાં જે વિધાનસભા ગૃહ છે એ આ વિઠ્ઠલભાઈ પટેલના નામે છે, વિઠ્ઠલભાઈ પટેલના નામથી ઓળખાય છે અને નામ આપવામાં આવ્યું છે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન, વિઠ્ઠલભાઈ પટેલ ભવન. તમે વિધાનસભાની મુલાકાત લીધી હશે તો ત્યાં નામ સાંભળ્યું હશે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. તો વિઠ્ઠલભાઈ લંડન જવા દઈ ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ અહીં પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. પછીથી તો વલ્લભભાઈ સખત પરિશ્રમ અને બુદ્ધિચાતુરથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. અને એક વખતની વાત છે કે વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા, ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈ ખિસ્સામાં મૂકી દીધો. વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. કાર્યવાહી પૂરી થયા પછી કોઈકે પૂછ્યું, મિસ્ટર પટેલ શાનો તાર હતો? વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું, મારા પત્નીનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી. વલ્લભભાઈના સાથે આ બનેલો એક સાચો પ્રસંગ છે કે એઓ પોતાના કર્તવ્ય પ્રત્યે, કામ પ્રત્યે એટલા નિષ્ઠાવાન હતા કે ગમે એવી મુસીબત આવી જાય પણ છતાં પણ એ જે કાર્ય હાથમાં લીધેલું હોય એને પૂરું કર્યા વગર છોડે નહીં. અહીં કોર્ટની કાર્યવાહીમાં તાર આવ્યો એટલે કે સંદેશો આવ્યો, હા, અર્જન્ટ સંદેશો હોય, ખાસ સંદેશો હોય, આવશ્યક સંદેશો હોય તો ત્યારે માણસ તાર કરતા હોય ને એ તાર ચાલુ કોર્ટે કાર્યવાહીએ વલ્લભભાઈને મળ્યો હતો કે એમની પત્નીનું અવસાન થયું, પણ છતાં જરા પણ વિચલિત થયા વગર એમણે એ તારને પોતાના ખિસ્સામાં મૂકી દીધો હતો કાગળિયોને અને કોર્ટની કાર્યવાહી પૂરી કરી હતી. તો આ એમની શું કહેવાય, કાર્ય પ્રત્યેની જે નિષ્ઠા છે તે દર્શાવે છે.